પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાપડો ફાટી નીકળ્યો છે. તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો અને સહિત નગરસેવકો વોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સહી રહ્યા છે, ત્યારે પાલિકાના સત્તાધીશોને મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરો બેફામ બની અનઅધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે. આવા અનઅધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆત કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનઅધિકૃત દબાણોને તોડી પાડવા માટે કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે સવાલો ઉઠ્યા છે. ત્યારે પીટીએ ન્યૂઝના અહેવાલનો 191મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનઅધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. આમ પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોનો રાપડો ફાટી નીકળતા પીટીએ ન્યૂઝ દ્વારા છેલ્લા 100 દિવસથી વધુ સમયથી બિન અધિકૃત દબાણોને દૂર કરવા માટેના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હોવા છતાં પણ પાલિકા તંત્રના સત્તાધીશો, ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારો પેટનું પાણી હાલતું નથી, ત્યારે ભાજપના સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પારદર્શક વહીવટની વાતો માત્ર મોઢેથી જ સારી લાગતી હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.